નમસ્કાર દર્શક મિત્રો આપણે જાણીએ છીએ તેમ અત્યારે ચોમાસાની સિઝનમાં જ્યારે વરસાદ ભારેથી અતિભારે પડી રહ્યો છે ત્યારે પાણી દૂષિતજન્ય થઈ રહ્યું છે એટલે કે દૂષિતજન્ય પાણીથી દૂષિત પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે તો આપણે આજે જાણીએ કે દૂષિત પાણીજન્ય રોગો કયા છે અને તેમાં શું થાય છે તો સૌ આપણે જાણીએ તેમ અત્યારની સિઝનમાં ઝાડા ઉલટી કે કોલેરા એટલે કે મરડો કે જેમાં ઝાડા અને ઉલટી એ ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે તેવા રોગોનો અચાનકથી જ ફેલાવો થઈ જાય છે તો આવા રોગો કઈ રીતે ફેલાય છે અને તેમાં આપણે શું શું તકેદારી રાખવી જોઈએ તેના વિશે આજે આપણે જાણીએ તો સૌ આપણે જાણીએ કે ઝાડા ઉલટી સેના લીધે થાય છે તો ઝાડા ઉલટી એ એક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે કે જેના દ્વારા કે સૂક્ષ્મ જીવો કે જે ખુલ્લામાં ક્રિયા જવામાં આવે અથવા તો ખુલ્લા પગે ફરવામાં આવે ત્યારે થતું હોય છે એટલે કે આવા સૂક્ષ્મજીવો ત્યાંથી શરીરમાં પ્રવેશ કરતા હોય છે અથવા તો આવા સૂક્ષ્મજીવો એટલે કે માખી દ્વારા એટલે કે ખુલ્લો બહાર પડી રહેલો ખોરાક કે જેના પર માખી ફરતી હોય કે બણબણતી હોય તેવો ખોરાકને જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે આવું થતું હોય છે એટલે કે ઝાડા અને ઉલટી થતી હોય છે ઝાડા ઉલટીમાં મેન શરીરમાંથી પાણી અને ક્ષાર જે નીકળી જતું હોય છે અને જેના લીધે જેના લીધે આપણામાં નબળાઈ આવતી હોય છે જેમ કે ઝાડા ઉલટીમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો ઝાડા અને ઉલટી એટલે કે બે વધારે પ્રમાણમાં થતા હોય છે તો આના માટે આપણે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં કે બજારમાં મળતો ખુલ્લો ખોરાક તેનો ઉપયોગ ટાળવો જોઈએ ત્યારબાદ જ્યારે પણ કુદરતી હાજતે જવાનું થાય તો તે બહાર ખુલ્લામાં ન જતાં ઘરમાં રહેલા સંદાસનો જ ઉપયોગ કરવો જોઈએ અને બહાર નીકળતી વખતે ચંપલનો કે શૂઝનો ઉપયોગ કરવો જોઈએ તેના સિવાય બહાર જવું ના જોઈએ કારણ કે પગમાં આવા નાના સૂક્ષ્મજીવોના લીધે ઝાડા ઉલટી થતી હોય છે ઝાડા ઉલટીમાં શું થાય છે તો ઝાડા ઉલટીમાં ખૂબ જ પ્રમાણમાં શરીરમાંથી પાણી અને ક્ષારનો નિકાલ થતો હોય છે એટલે ત્યારે શું કરવું જોઈએ તો સૌ થોડી થોડી વારે પાણી જને એટલે કે પાણી પીવડાવતા રહેવું જોઈએ તો આપણે જાણીએ છીએ કે જળા ઉલટી વખતે આપણે ઓઆરએસનું દ્રાવણ બનાવીને આપતા હોય છે તો આપણે જાણીએ કે ઓઆરએસનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તો ઓઆરએસનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ આપના નજીકના કોઈપણ આરોગ્ય કેન્દ્ર પરથી તમને ઓઆરએસની પડીકી મફતમાં એટલે મફતમાં મળી રહે છે તો આવી પડીકીને તમે લાવીને એક લિટર પાણીમાં તેને સારી રીતે ઓગાળીને ચોવીસ કલાક સુધી આ દ્રાવણનો ઉપયોગ કરી શકાય છે જો દર્દીને વધારે પડતા જ ઝાડા ઉલટી થતા હોય એટલે કે ઓઆરએસનું દ્રાવણ ના ટકતું હોય તો ચમચી ચમચીએ થોડું થોડું આપતા રહેવું જોઈએ ત્યારબાદ આપણે જાણીએ છીએ કે પૂરની સ્થિતિ હોય ત્યારે મીન્સ વધારે પડતું જ આપણે કોઈ નજીકના દવાખાના સુધી બી પહોંચી ના શકતા હોય ત્યારે ઘરગથ્થુ ઓઆરએસ કઈ રીતે બનાવવું તો આપણે તેના વિશે જાણીએ ઘરગથ્થુ ઓઆરએસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે જોઈએ તેમ બે આંગળી અને અંગૂઠાની વચ્ચે આવે એટલું મીઠું લેવું એને એક લીટર પાણીમાં નાખવું ત્યારબાદ મુઠ્ઠીમાં આવે એટલી ખાંડ અને બીજી રીતે જોઈએ તો માચીસમાં આવી જાય એટલી ખાંડ એટલે કે વીસ ગ્રામ જેટલી ખાંડ આ દ્રાવણ બનાવી ઓગાળી અને સારી રીતે ચોવીસ કલાક સુધી આ દ્રાવણનો ઉપયોગ કરી શકાય છે એટલે કે ચોવીસ કલાક બાદ જો આ દ્રાવણ પડ્યું હોય તો પણ તેને ફેંકી દેવું જોઈએ તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં આ રીતે ઘરગથ્થુ ઓઆરએસનો ઉપયોગ પણ કરવો જોઈએ અને પાણી શરીરમાં પાણી ટકી રહે તેવું કરવું જોઈએ આ ઉપરાંત હલકો ખોરાક એટલે કે ભાત દાળ એવું પ્રવાહી ખોરાક આપણે આપી શકીએ છીએ ત્યારબાદ આપણે જાણીએ કે ઝાડા ઉલટી થાય ત્યારે શું કરવું તો ઝાડા ઉલટી થાય ત્યારે તરત જ પાણીનો ઉપયોગ કરવો પરંતુ તેને તરત રોકવાની કોશિશ કરવી નહીં ત્યારબાદ શું કરું કે ક્યારે દર્દીને આપણે કોઈ પણ દવાખાને લઈ જઈએ એટલે કે ઝાડા ઉલટીને આપણે મરડો કે કોલેરા થઈ ગયા છે ત્યારે દર્દીને ક્યારે દવાખાન સુધી લઈ જવો જોઈએ તો જ્યારે કે ઝાડા અને ઉલટી બંધ જ ના રહેતા હોય પાણી ઓઆરએસ કે કોઈપણ પ્રવાહી ખોરાક આપવા છતાં પણ શરીરમાં ટકતું ના હોય તેની અંદર કમજોરી આવી ગઈ હોય ત્યારે ત્યારની પરિસ્થિતિમાં દર્દીને દવાખાન સુધી લઈ જવો જોઈએ ત્યાં સુધી આપ ઘરગથ્થું ઓઆરએસનો ઉપયોગ કરી શકો છો આ રીતે જ્યારે પણ ઝાડા ઉલટીનો ફેલાવો થઈ રહ્યો હોય ત્યારે પાણીનો વધારેમાં વધારે ઉપયોગ કરો ઓઆરએસ આપતા રહેવું જોઈએ દર્દીને આરામ કરાવડાવવો જોઈએ અને એને બહારનો ખોરાક આપતો અટકાવવો જોઈએ સ્વસ્થ ગુજરાત સ્વસ્થ ભારત નમસ્કાર